वर्णिवे वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ પૂર બીજું નવમુ નેમિસારણ્યમાં મુનિઓએ શ્રીહરિને પૂજ્યા એ પ્રસંગ હવે આપણે આ તરંગમાં સાંભળીશું મુક્તાનંદ મુનિ કહત હૈ હરિકે ચરિત્ર અનુપ सुनिके મગન હોત હૈ સુરનર મુનિ મહાભૂપ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીહરિના અદ્ભુત ચરિત્રોને કહે છે તેને સાંભળીને મોટા મોટા દેવતાઓ મુનિઓ રાજાઓ વગેરે પણ મનમાં પ્રસન્ન થાય છે ઉત્તમ રાજાને હરિચરિત્રો સાંભળીને દિન પ્રતિદિન ઉત્સાહ વધતો જ રહે છે તેઓ તો શ્રીહરિચરિત્ર રસના અથાહ મહાસાગરમાં બુડ્યા રહે છે સમગ્ર કાર્યોને કરી કરીને તેનું સાર રૂપ એટલું જ ફળ છે લોકલાજનો ત્યાગ કરીને અખંડ શ્રીહરિના ચરિત્રોને સાંભળવા શ્રીહરિના ચરિત્રોને મહા અમૃત રસ સમજીને તેનું પ્રેમથી પાન કરવું તે સિવાયની અન્ય બાબતોને અસાર ગણીને તેને તજી દેવી વાત આવી ભગવાનના ચરિત્ર એ અમૃત છે અને ભગવાનના ચરિત્ર રૂપી અમૃતનું જે પાન કરે છે એ સત્સંગમાં અમર એટલે કે ગમે તેવા કાળ માયા કે કર્મના વિઘ્નો આવે છતાં પણ એ વિચલિત ન થાય એવો મજબૂત ભગવાનનો ભક્ત થાય છે ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના મુખેથી પ્રગટ થયેલા ચરિત્રોને સાંભળી ઉત્તમ રાજા એટલે દાદા ખાચર શ્રી હરિરસમાં ડૂબેલા રહે છે એકવાર મહારાજના સમયની વાત છે સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા મહારાજ ખબર કાઢવા આવ્યા કોઈ બીમાર હોય આપણે જઈએ એટલે સહજ વિનંતી કરે સ્વામી એકાદી વાત કરો સારી આમ કે સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ કંઈક શાંતિ થાય એવી વાત કરો શ્રીજી મહારાજે ત્યારે પોતે પોતાના મુખે વાત શરૂ કરી બદ્રિકાશ્રમમાં નર અને નારાયણની નિમિત્ત કરી દુર્વાસાનો સાપ થયો અને અક્ષરધામમાં અમે બેઠા હતા ત્યાંથી અમે એ સાપને સ્વીકાર્યો સ્વરૂપાનંદ સ્વામી અકળાઈ ગયા અરે મહારાજ હું એમ કહું છું શાંતિ થાય એવી કંઈક વાત કરો અને તમે તો તમારી માંડી કે અમે આમ કર્યું અમે આમ કર્યું અમે આ સ્વીકાર્યું સારું સ્વામી સાંભળો તો બીજી વાત કરીએ પછી ધર્મને ભક્તિ એના ઘરે પવિત્ર બ્રાહ્મણ અનંત જન્મોની તપ અને સાધના જોઈને અમે પ્રગટ થયા અમારી બાળ લીલા દ્વારા અનેક બાળકોને અમારા સ્વરૂપમાં અમે ખેંચ્યા ફરી સ્વામી મહારાજને વિનંતી કરવા લાગ્યા મહારાજ તમે આ તમારી વાત ક્યાં કરો છો ત્યારે શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા મહારાજ ચાલતા થઈ ગયા સ્વરૂપાનંદ સ્વામીને ખબર પડી આ તો એક લીલા તમને અને મને સમજાવવા માટેની છે એ મહારાજના એવા અક્ષરધામમાંથી શ્રીજી મહારાજે હતા પણ એક ડ્રામા છે એક નાટક ચાલે છે સ્વામીને ખબર પડી ગઈ અને ત્યારે શ્રીજી મહારાજને હાથ જોડી કરગરવા લાગ્યા અરે મહારાજ હવે મને સમજાણું તમારા ચરિત્રો સિવાય ક્યાં શાંતિ છે ત્યારે મહારાજ એમ બોલ્યા અમારી મૂર્તિમાં જેટલી શાંતિ છે એટલી જ આ મૂર્તિને જે સંભાળે એમાં પણ શાંતિ છે આ મૂર્તિના ચરિત્રો સંભાળે એમાં પણ શાંતિ છે અને ત્યાં સુધી મહારાજ બોલ્યા કે સ્વામી અમારા મૂર્તિના સંબંધવાળી કોઈ પણ વસ્તુ એમાં પણ એટલી જ શાંતિ છે આ દાદા ખાચર એના દરબાર ગઢના નળિયાનું પણ જો કોઈ ધ્યાન કરે ને તો એના હૃદયમાં પણ શાંતિ થાય સારા સારા હરિભક્તોના ઘરમાં શ્રીજી મહારાજની પ્રસાદીની માટી મહારાજના પ્રસાદીના વસ્ત્રનો ટુકડો મહારાજની પ્રસાદીની કોઈક લાકડાની વસ્તુ કોઈક નાની મોટી વસ્તુ તમે જોવો છો ને કરોડો રૂપિયાના અમદાવાદમાં આચાર્ય શ્રી ત્રેજેન્દ્ર પ્રસાદજી મહારાજે બનાવ્યું છે મ્યુઝિયમ કેટલું મોંઘું કેટલું ખર્ચાળ કોઈ જોવા જાય તેને ખબર પડે એવું છે કેટલો મોટો અમદાવાદની અંદર ખર્ચ પણ સેના માટે મહારાજની સ્પર્શમાં આવેલી વસ્તુને સાચવવા માટે મેં તો ઘણું સાંભળ્યું હતું પણ ઇન્ડિયા ગયો ને જોયું આપણને આશ્ચર્ય થાય ભગવાનના સંબંધવાળી વસ્તુનો મહિમા ભગવાન જેટલો જ છે એમાં શાંતિ છે એમાં સુખ છે સુંદર આ કથા આપણે સાંભળીએ છીએ તમે બધા ભક્તો પણ અનુભવો છો આમાં કેટલા એવા હરિભક્તો છે અમે વિચરણમાં જઈએ અમે મેરી લેન્ડમાં જઈએ ત્યાં કોઈક હરિભક્ત મળે કે સ્વામી દરરોજ કથા સાંભળું છું અમે વેસ્ટ વર્જિનિયા જઈએ કોઈ કરી ભક્તને ત્યાં પધરામણી ગયા હોય તો કોઈ સમાચાર લઈને આવે કે સ્વામી અમારી બાજુમાં એક ભક્ત છે સ્ત્રી ભક્ત એ દરરોજ કથા સાંભળે છે અને એમની પ્રાર્થના છે કે એમને ત્યાં પધરામણી કરો આ કોઈ રમત તો છે નહીં આ ફાઇટ ઓફ સેન્ચુરી તો છે નહીં અજયભાઈ હે કે તમારે મિલિયન ડોલરની ટિકિટ લેવી પડે કે દસ હજાર ડોલરની ટિકિટ લેવી પડે એવું તો છે નહીં જેને અંતરમાં શાંતિ છે એ સામે ચાલીને કોમ્પ્યુટર ખોલે છે કોમ્પ્યુટરમાંથી વેબસાઇટ કાઢે છે વેબસાઇટ કાઢીને પછી ચાલુ કરીને સામે બેસે છે પણ જેટલા પરિવારો આ કથા સાંભળે છે એ પરિવારો એના ઘરમાં એના દીકરાઓમાં એના પરિવારમાં અનુભવ કરે છે શું અનુભવ કરે છે કે બોલ્યા વગર ટોક્યા વગર રોક્યા વગર દીકરાઓના દીકરીઓના બિહેવિયર ચેન્જ કરી શકે તો આ કથા કરી શકે બીજું કોઈ નહીં અનુભવમાં અમે તો આ કથામાં હું નામ નથી લેતો એટલા માટે કેટલાને યાદ કરીએ પણ વિચરણમાં જઈએ ત્યારે આવા દાખલા સાંભળીએ છીએ ભગવાનની કથા અમૃત છે આનાથી મીઠી આનાથી રસવાળી આના કરતા મધુર આ જગતમાં બીજી કોઈ વાત નથી ભગવાન અમૃતની ખાણ છે એ ભગવાનની કોઈ પણ સંબંધી ક્રિયા એનું ચરિત્ર એનું સ્મરણ એનું નામ એની લીલા એનો સ્પર્શ એના દર્શન બધું અમૃત છે પણ તેમ છતાં ભગવાનના ચરિત્રોને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત છે લીલા કથા રસની સેવન મંતરેણ આ સંસાર રૂપી સાગરને તરવા માટે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય શ્રીમદ ભાગવત એમ કહે છે સંસાર દુસ્તર મુક્તિ આ સંસાર રૂપી સાગર અત્યંત દુસ્તર છે તરવો અઘરો છે સંસાર સાગર મતિ દુસ્તર મુક્તિ તીર આ અત્યંત અઘરા સંસાર રૂપી સાગરને તરવા ઈચ્છનારા હુમુક્ષુ માટે ભગવાનના ચરિત્રો સિવાય બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી હમણાં દાદા આપણે સાંજે એક કલાક મૂર્તિનું ધ્યાન કરાવીએ ને ઘનશ્યામના દર્શન શરૂ રાખીએ તો ધ્યાન થાય કે સમાધિ થાય સમાધિ થાય ને હા મૂર્તિનું ધ્યાન કથા કરતાં શ્રેષ્ઠ છે તેમ છતાં સર્વ કોઈને અનુભવમાં નથી આવતું એટલી મોંઘી એટલી મહાન વસ્તુ છે જ્યારે ચરિત્ર તો કેવા છે જ્ઞાની કે અજ્ઞાની ભણેલો કે અભણ બસ હૃદયમાં થોડું પ્રેમ ભગવાન પ્રત્યેનો છે હૃદયમાં થોડી જિજ્ઞાસા છે ભગવાનને પામવાની જાણવાની સમજવાની તો એવા મુમુક્ષુ માટે આનાથી સારી બીજી કોઈ દવા નથી એટલા માટે ગુરુજી બહુ સરસ કહે ને બહુ સરસ બસ ગાતે રહો ગાતે રહો સુનતે રહો સુનતે રહો અમે ભગવાનની કથા ગાયા કરીએ તમે બધા સાંભળ્યા કરો ભીખુ દાદા આમ નામ આપણું પૂરું થઈ જાય હાલા શું પૂરું થઈ જશે અમૃત છે શ્રીહરિનું સ્મરણ જીવે પૂર્વે અનંત જન્મોમાં કરેલા ભારે પાપોને પણ ટાળી દે એવું છે અનંત જન્મોના પાપ ભગવાનનું સ્મરણ ટાળી નાખે છે હરેર નામેવ હરેર નામેવ હરેર નામેવ કેવલમ કલો નાસ્ત્યેવ 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 ગતિરન્ય કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ સમાન બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી શ્રીહરીના જેવું આ સંસારમાં કોઈ પણ પદાર્થ સાર રૂપ નથી ભગવાન તો છે જ મહાન એટલા માટે મુખથી વારંવાર શ્રીહરિનું સ્મરણ અને ઉચ્ચારણ કરતા રહેવું કેવી સરસ વાત છે જુઓ જેવા શ્રીહરી સમર્થ છે તેવા જ તેમના ચરિત્ર પણ સમર્થ છે જેમ ભગવાનથી કલ્યાણ થાય છે એમ ભગવાનના નામથી અથવા ભગવાનના ચરિત્રથી પણ કલ્યાણ થાય છે જેમ ભગવાનથી પાપ ટળી જાય છે કોઈ ઉપર દ્રષ્ટિ કરે એના પાપ બાળી નાખે એમ ભગવાનના ચરિત્ર સાંભળી કોઈને ભગવાનમાં પારાવાર પ્રીતિ પ્રગટે એના પણ પાપ બળી જાય ભગવાનનું નામ એકવાર જો નાભીમાંથી ઉઠે તો એના પણ પાપ બળી જાય ગુરુ નાનક એટલું સરસ આમ તો આખી દુનિયામાં એકવાર ગુરુજીએ બહુ સરસ સુરતમાં સભા કરેલી મને હજી યાદ છે ગુરુજીના શબ્દો દુનિયામાં અનેક ધર્મો છે અનેક ધર્મો છે દેશના વિદેશના દરેક ધર્મોની કંઈક જુદી જુદી માન્યતાઓ છે કોઈક મુક્તિમાં માને છે કોઈક નથી માનતા કોઈ ભગવાનના અવતારમાં ઇન્કાર્નેશન ઓફ ગોડ એમાં માને છે કોઈ નથી માનતા બરાબર એવા પણ ધર્મો છે ઇસ્લામ ક્રિસ્ટિયાનિટી ડઝ નોટ બિલિવ ઇન ડિસેન્ડિંગ ઓફ ગોડ અનેક ધર્મો છે અનેક ધર્મોની અનેક જુદી જુદી માન્યતાઓ છે પણ દુનિયાના અનેક ધર્મો કોઈક મૂર્તિને પણ માને છે કોઈ મૂર્તિને પણ નથી માનતા પણ દુનિયાના દરેક ધર્મે સ્વીકારેલી એક વાત સત્ય એ છે કે બસ ભગવાનનું નામ કરો કોઈ યહોવાહને યાદ કરે છે કોઈ જીસસને યાદ કરે છે કોઈ અલ્લાહને યાદ કરે છે કોઈ ભગવાનને યાદ કરે છે કોઈ રામ કોઈ કૃષ્ણ પણ એક નામ જીભ ઉપર મંત્ર ત્યાર પછી મૂર્તિ અને ત્યાર પછી માળા એટલે નિયમ આ ત્રણ વસ્તુ જેના અખંડિત છે એના જીવનમાં એકાદ સારું ડેસ્ટિનેશન આવે આવે ને આવે કોઈ રામને ભજે છે તો વૈકુંઠ સુધી પહોંચશે કોઈ કૃષ્ણને ભજે છે તો ગોલોક સુધી પહોંચશે અને કોઈ ભગવાન શ્રીહરીને ભજે છે વચનામૃતમાં મહારાજ કહે ને પંચાળનું પહેલું બુદ્ધિવાળાનું વચનામૃત મહારાજ ક્યાં તો બુદ્ધિવાળો હોય એને સમજ્યામાં આવે અતિ સૂક્ષ્મ જેની નજર હોય એને સમજ્યામાં આવે સૂક્ષ્મ બુદ્ધિ વિનાના માણસને આ સમજાવી વાત નથી મહારાજ કે પશુના સુખ કરતાં મનુષ્યનું મનુષ્યના સુખ કરતાં દેવતાનું સુખ દેવતાના સુખ કરતાં ઇન્દ્રનું ઇન્દ્ર કરતાં બ્રહસ્પતિનું બ્રહસ્પતિ કરતાં બ્રહ્માનું બ્રહ્મા કરતાં મહારાજ કે વૈકુંઠનું સુખ અધિક વૈકુંઠ કરતા મહારાજ એમ કહે ગોલોકનું સુખ અધિક અને ગોલોક કરતા અક્ષરધામનું સુખ અતિ અધિક છે એ સર્વોપરી પામવા માટે સ્વામીનારાયણ ઉમર હરે નામ બીના સુમિરન કરલે કો ધરતી જેસે તરુબર ફલ ફૂલ પ્રાણી હરે નામ બિના સુમિરન કર લે એક આદત પાડો આપણે બહુ સરસ પેલું ડિજિટલ કાઉન્ટર કર્યું છે ને સ્વામિનારાયણ 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 નિષ્કાન સ્વામી બહુ સરસ બધાને નિયમ આપે કોઈ નવા મૂકશું હોય ઘણા બધા ભક્તો નિયમ રાખ્યું છે એના પહેલાં આપણા ત્યાગ સમયે ઝુંબેશ ઉપાડેલી બધાને એક જ નિયમ પંદર હજાર કરજો નજીક આવે જ નહીં ઘણા તો કે સ્વામી પંદર હજાર અમે હમણાં ગયા વિચરણમાં એક ભાઈને કીધું કાઉન્ટર તો મને કે મને આપો મેં કીધું એક શરત એક હજાર જપ્ત કરવાના એને આપવાનું તો કે એ ના થાય તો મેં કીધું કે આ કંઈ શોકેશ મૂકવા થોડું છે જપ કરવા માટે કેટલું સરસ કાઉન્ટર હાલતા ચાલતા બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તુલસીદાસજી મહારાજ દ્રષ્ટાંત આપ્યો ભગવાનનું નામ કેવું છે દીવા જેવું છે દીવાને તમે કરો ને તો દીવો ઘરની અંદર ઉમરામાં દીવો પ્રગટાવો તો અંદર પણ પ્રકાશ કરે ને બહાર પણ પ્રકાશ કરે એમ આપણા આ શરીરનો ઉમરો મોઢો છે કેટલી સરસ વાત કરી મોઢામાં મુખમાં ઓઠ ઉપર હરીનું નામ આવે ને એટલે અંદર પણ અંજવાળું થાય અને બહાર પણ અંજવાળું થાય અંદરના વિઘ્નો પણ દૂર થાય બહારના વિઘ્નો પણ દૂર થાય અંતરના શત્રુને પણ માણસ જીતી શકે બહારના શત્રુને પણ જીતી શકે એ સ્વામી નારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ रात दिवस भेर जपेस आठो जाम वालू लागे स्वामी नारायण नाम गुरुजी पाच दिवस कथा ए एडू स्वामी नारायण नाम नित्य संभारिये रे આદત પાડો પણ એક નામ હ વારંવાર બદલ્યા કરે પણ આ ઘલિયાળના લોલકની જેમ ઘડીક આમ ઘડીક એવું ન ચાલે એક નામ ડોંગરેજી મહારાજ હું ક્યારેક એ વિષય શોધીને લાવીશ આજે મને એ બધા વિષય હું લખ્યા હોય રેકોર્ડ કર્યા હોય પણ એક્ઝેક્ટ મળવા ડોંગરેજી મહારાજે બહુ સરસ એમનો બહુ આગ્રહ હતો તેર કરોડ મંત્ર જાપ કરવા જ જોઈએ એમનો આગ્રહ હતો કેટલા આપણા શાસ્ત્રોની વાત છે તમે કોઈ જ્યોતિષ શાસ્ત્રને જાણતા હો તો તમને ખબર હોય માણસની જન્મકુંડળી એટલે કે માણસનું આખું પ્રારબ્ધ એટલે ગયા જન્મનું કર્મ અને આ જન્મનું એ બંનેમાં સંકળાયેલું હોય જન્મકુંડળીના બાર સ્થાન છે કેટલા છે બાર સ્થાન છે જેમાં આયુષ્યનું સ્થાન છે આરોગ્યનું સ્થાન છે લક્ષ્મીનું સ્થાન છે અલગ અલગ સ્થાન એના અલગ અલગ પાછી રાશિ હોય અલગ અલગ નજર પડતી હોય આ બધું જ્યોતિષશાસ્ત્રનો ક્રમ છે ડોંગરેજી મહારાજ એમ કહેતા બાર કરોડ જપ પૂરા થાય ત્યારે સંપૂર્ણપણે એનું પ્રારબ્ધ કર્મ એનું સંચિત કર્મ ખલાસ થઈ જાય અને તેર કરોડ જપ પૂરા થાય એટલે એને ભગવાનના ધામમાં રહેલા મુક્તોને જેવી રીતે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ થાય એવી રીતે ચર્મચક્ષુ એટલે કે એનું લૌકિક નેત્ર અલૌકિક બની જાય અને ભગવાનના એને દર્શન થાય અત્યારે પણ એવા કેટલા ભક્તો અનુભવ કરે છે અખંડ ભગવાનનું સ્મરણ ગોપીની કથા છે ગોપીની વાત એવી છે કે એના શરીરમાંથી હાડકામાંથી પણ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવે એનું ભજન કેવું હશે એનું સ્મરણ કેવું હશે મર્યા પછી પણ એના હાડકામાંથી એક ગુંજન ધૂન નીકળે નહીં મહારાષ્ટ્રના ભક્ત જાનબાઈ એની વાત પણ એવી છે જાનબાઈના છાણા ચોરાઈ જાય અને રાજાને ત્યાં ફરિયાદ કરે રાજાએ કહ્યું કહ્યું છાણા કેવી રીતે શોધવા ત્યારે જાનબાઈએ કહ્યું કે મહારાજ મારા છણા ઓળખાઈ જશે અરે ગાંડી એનો રંગ એક સરખો એનું રૂપ એક સરખો એનો આકાર એક સરખો કેવી રીતે ઓળખાય મહારાજ ગામના છાણા મગાવો કાને અડાડી તપાસ કરાવો જે છાણામાંથી વિઠ્ઠલ 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 આવો અવાજ આવતો હોય એ મારા છાણા છે હે ભીખુ દાદા જેના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હોય એનું સ્મરણ કેવું હશે એનું ભજન કેવું હશે એ મારા રુદયા માં રાત દિવસ એક રટના સહજાનંદની દ્રગ આઈ બસે કેવા શબ્દો સંતો લખ્યા લખ્યા રાત દિવસ એક જ રચના બસ સ્વામિનારાયણ 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 આદત પાડો સ્વામિનારાયણ 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 ક્યારેક કરી છું ભગવાનનું સ્મરણ મેં ઘણી વાર કથામાં વાત કરી છે એટલે આજે રિપીટ નથી કરતો જગતની મહાનમાં મહાન વસ્તુ અને સસ્તામાં સસ્તી વસ્તુ એટલે ભગવાનનું નામ સુગમમ ભગવાન નામ મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજ કહે છે સુગમમ ભગવાન નામ જીવવા વર્તિની ભગવાનને જીભને એવી બનાવી છે ગમે તેમ વાળવી હોય જરાય તકલીફ ન પડે તમે એવું સાંભળશો કોઈ એમ કહેશે મને કમર દુખે તમે એવું ક્યારેક સાંભળશો કોઈ એમ કહેશે મને ગરદન દુખે કોઈ એમ તમે સાંભળશો કે મને કથામાં બેસવાની તકલીફ પડે પણ ક્યારેય એવું સાંભળ્યું કે મને જીભ દુખે છે ક્યારે આવું સાંભળું જન્મે ત્યારથી લવો ચાલુ કરે પૂરું થાય ત્યાં સુધી લવ 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 કર્યા જ કરે ભગવાને એવી ઇલાસ્ટિક બનાવી છે એટલી ફ્લેક્સિબલ બનાવી છે એટલા માટે કે એને જેટલી વાર મારું નામ લેવું લઈ શકે આવું સરળ ભગવાને કામ કર્યું છે છતાં જીવ ભગવાનનું નામ નથી લઈ શકતો આનાથી મોટી કઠણાઈ કઈ કહેવાય भगवान नाम अनेक जन्म के पाप ही भारी के स्मरण देवत है तारी अनेक जन्म के पाप ही भारी के स्मरण देवत तारी हरिसम में नहीं है सारा उचरना मुख ही वार हि वारा हरिसम में नहीं है सारा उचरना मुख ही वारम वारा વારંવાર સ્વામિનારાયણ 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 બીજું સમજાય કે ન સમજાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાતે રહો મોટા મોટા સંતો મોટા મોટા સદગુરુ બધાનો અનુભવ છે કે ચિદ વદંતિ ગુણહીન જનો કે ચિદ વદંતિ ધનહીન જનો જઘન્ય વ્યાસો વદત્ય ખિલ વેદ વિશેષ વિજ્ઞ જનો જઘન્ય કોઈકનું માનવું છે પૈસા નથી એ માણસ દુખી છે કોઈકનું માનવું છે સારા ગુણ નથી એ માણસ દુષ્ટ અને છે પણ ભગવાન વ્યાસ જાણનારા એમ કહે છે આ જગતમાં એના જેવો દુષ્ટ અને એના જેવો દુઃખી કોઈ નથી જેના મુખમાં ભગવાનનું નામ નથી રે ચિત્ત ચિરમ ચરણો એક આદત પાડો કોઈનું ઘર એવું નહીં હોય જ્યાં ઝઘડા નહીં થતા હોય તમે એક નક્કી કરો અમારા ઘરમાં કોઈ ગરમ થાય અમે પાંચ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાંચ વાર બોલીશું ટ્રાય તો કરી જુઓ તમે ટ્રાય તો કરી જુઓ શા માટે આપણે ત્યાં રિવાજ પડ્યો સામે મળે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શા માટે આ કંઈ હેલ્લો હાવારીઓ થોડું છે એની પાછળ સાયન્સ છે તમારી સામે મળનારા જીવને તમે સ્વામિનારાયણ બોલો છો સંભળાવો છો ત્યારે તમે બોલો છો એટલું નહીં એના સામેના વ્યક્તિના કાને પણ પડે છે એ વ્યક્તિના અશુભ વિચાર અશુભ સંકલ્પ એ પણ ખલાસ થઈ જાય છે भगवान नाम में एटली मोटी ताकत मोटी ताकत कया सतो कया धर्म में सिख धर्म में जो अरे इस्लाम ईस्लाम तस्बी इलामी सतो मेरी महफिल में ए मुकाम आए कोई सुफीए प्रार्थना करी मेरी महफिल में ए मुकाम आए कि किसी का नाम लो

ભજન એટલે બોલવું ઉચ્ચારણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું એ રટણ છે એટલે ઉચ્ચારણ છે કે ભજન છે સ્થૂળ અર્થમાં પછી એ ભજન ઊંડું ઉતરે એટલે સ્વામિનારાયણ બોલાય નહીં પછી ભગવાનની સ્મૃતિ થાય સ્વામિનારાયણ કેવા છે સ્વામિનારાયણ કોણ છે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને જોડાય સ્મરણની સાથે આ આપિયોળા ઘનશ્યામ મહારાજના દર્શન સ્વામિનારાયણ આમ તમે નિકેશ બોલો અજયભાઈ તો કેવું આમ ક્યાંથી નીકળે નિકેશ મોઢામાંથી ગળામાંથી નાભીમાંથી નાભીમાંથી એટલે નિકેશ એટલે આવો જ ભાઈ એનો રૂપ આવો એનો રંગ આવો એનો આકાર આવો બધું આમ સ્પષ્ટ થઈ જાય ને બીજાના અનુભવમાં નથી આવતી અજયભાઈ અનુભવમાં આવે આ વાત તમારા ભયલું ભગત કેવું હરીશભાઈ હે ગમે ત્યાં ભૈલુભાઈ યાદ આવે એટલે હરીશભાઈ રાજી એ એ નાભીમાંથી નીકળે છે ઉચ્ચારણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની આદત પાડીશું ને એ ભજન છે પણ ધીરે ધીરે એમાં નામમાં નામી ભળશે ને પછી એ સ્મરણ બને સ્મૃતિ બને સ્મૃતિ એટલે યાદ કરવું સ્મરણ બની જાય સ્વામિનારાયણ એટલે મહારાજ યાદ આવે સ્વામિનારાયણ મહારાજ યાદ આવે સ્વામિનારાયણ જેમ જેમ ઊંડું જતું જાય ને એમ એના અનુભવો પણ એટલા સુંદર થતા જાય એની અસર પણ જીવના પાપ ધોવામાં એટલી મહાન થતી જાય પણ કોઈ પણ રીતે એટલા માટે તો કહ્યું ને તુલસે અપને રામ કો નીકળે ઉલટે સીધે બેજ જમીનમાં અવળો કે સવળો જેવી રીતે દાણો નાખો પણ એ દાણો એકવાર તો બાર સીધો જ આવવાનો કે આડોવળો નથી આવવાનો એમ કામથી ક્રોધથી જ્ઞાને કરીને અજ્ઞાને કરીને કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય છે તુલસી અપને રામકો રેજ ભજોયા ખીજ રાજી થઈને કે ખીજાઈને ક્રોધથી નામ લે પણ નામ ભગવાનનું લેવું યાદ કરવા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સરળમાં સરળ માર્ગ છે એટલે ભગવાન શ્રી હરિ ચરિત્રો ગાતા ગાતા સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે જેવા ભગવાન શ્રીહરી સમર્થ છે એવા જ ભગવાનના ચરિત્ર અને નામ પણ સમર્થ છે જેવી રીતે ભગવાન શ્રીહરી જીવોના પાપને નષ્ટ કરનારા છે એવી રીતે પ્રભુના ચરિત્ર અને પ્રભુનું સ્મરણ એ પણ જીવોના પાપને નષ્ટ કરનાર છે તેમાં જેટલા શ્રીહરીના વચન છે બધા જન્મ મરણ રૂપી ચરિત્રોમાં શ્રીહરીના ચરિત્રો અને વચનોમાં માયક ભાવ નથી તે પછી આગળ હોનંદ સ્વામી હવે વાત કરે છે મહારાજ લોધેશ્વર હતા ને લોધેશ્વરમાં મહારાજ હતા ત્યાં શિવજીના ડેરા પાસે મહારાજ બેઠા હતા મહારાજની ત્યાગ વૈરાગ્યની છટા એની વાત આપણે આગળની કથામાં પૂજ્ય નિષ્કામ સ્વામી દ્વારા સાંભળી હતી ત્યાંથી ભગવાન શ્રીહરી આગળ ચાલ્યા જેતપુર શહેરમાં આવ્યા ત્યાંથી પથેપુર આવ્યા ત્યાં એક રાત રોકાયા ત્યાંથી આગળ ખેરીલાપુર આવ્યા તે પછી ચાલતા નેમિસારણ્યમાં સરોવર હતું ત્યાં પહોંચ્યા તે સરોવર ઘણું જ મોટું હતું તેની શોભા અવર્ણનીય હતી તેમાં અખંડ અગાધ જળ રહેતું તેને દેખીને શ્રીહરિની શ્રીહરિને તે ગમી ગયું સરોવરને કિનારે ઘણી જાતના વિવિધ વૃક્ષ અપાર હતા ત્યાં અનેક જાતના પંખીઓ મધુર કલરવ કરતા હતા ફળ ફૂલોથી ભરેલી તે વૃક્ષોની ડાળીઓ જમીન ઉપર ઝૂકી ગઈ હતી મોટા મોટા ઋષિ મુનિઓના ત્યાં ઘણા જ આશ્રમ હતા તે બધા ઋષિઓ શ્રીહરીનું ધ્યાન ભજન કરતા હતા બધા તપરૂપી યજ્ઞ કરતા હતા તેમના દર્શન તો કોઈને ક્યારેક જ થતા હતા તેઓ શ્રીહરીના ચરિત્રોને રસ ભર્યા સર્વોપરી સમજીને ખૂબ જ પ્રેમથી સંભાળતા હતા ભગવાન શ્રીહરી મહાન તીર્થ પુરાણની કથા એવી છે ગુરુજીની સાથે અમે ગયા છીએ ત્યાં દર્શન કર્યા છે આજ પવિત્ર ધરાવ ઉપર સૌથી પ્રથમ વાર ભગવાનની દિવ્ય કથા શ્રીમદ ભાગવતની સુખદેવજી મહારાજે કરેલી શુક્રતાલની પવિત્ર જગ્યા સ્વામી કલ્યાણ દેવજી મહારાજ કેટલા ભારતના બ્રહ્મનિષ્ઠ સંત આજે યાદ કરી લો દાદા એવા એવા સાધુઓ ભારતમાં થયા છે કલ્યાણ દેવજી મહારાજ ભારતમાં કેટલી મેડિકલ કોલેજો ચલાવે છે ફકીર સાધુ આશીત ભગત ઝૂપડામાં રહેનાર એક સાધુ કેટલી મોટી મોટી મેડિકલ કોલેજ ચલાવે છે એકસો પચીસ વર્ષની ઉંમર કદાચ સ્વામીજી તો હમણાં થોડા સમય પહેલા ધામમાં જતા રહ્યા આ દેશ એવો છે અજયભાઈ આપણા દેશના મીડિયાવાળા કે આપણા દેશના ગમે તે હોય ખોટું છાપછાપ કરે સારી વસ્તુ વસ્તુ સાચી તો લાવતા જ નથી તમે આ બધા ઇતિહાસ જાણો તો ખ્યાલ આવે કેવી સેવાઓ કરે છે અરે આપણા ગુજરાતમાં કોઠારિયા નામનું નાનું ગામ તેના વજા ભગત રામરોટી આશ્રમ ચલાવે છે આજે જોવા જેવો છે રામરોટી આશ્રમ કેવો ચાલે છે ગુજરાત સરકારને એવોર્ડ આપી તો સરકાર સારી છેપ લે દુકાળ પડ્યો કચ્છમાં એક નાના એવા ઘરમાં ઝૂંપડામાં રહેનારો આ વજાભાઈ રબારી આમ તો ભરવાડ જ કહેવાય ને રબારી પણ ભક્ત હૃદયનો બસ સેવા કરવી ગાયોની સેવા કરવી અને કચ્છની ગાયો એક પછી એક ગુજરાત જવા લાગી ખાવાનું પીવાનું ખૂટ્યું અગિયાર હજાર ગાયોને સાચવી એને કેટલી કેટલી ગાયો અગિયાર હજાર ગાયો એક વર્ષ સુધી જાતે એક માણસે સેવા કરી ઝૂંપડામાં રહેનારા માણસે કોઈને ખબર ન પડી કેવી રીતે ક્યાંથી લાવ્યો શું લાવ્યો કેમ લાવ્યો વર્ષ પછી જૈન મુનિ ચંદ્રસૂરીજી નીકળ્યા રાત વાસો કરવા ત્યાં રોકાયા સમાચાર જાણ્યા પૂછ્યું ભાઈ આટલી મોટી સેવા કેવી રીતે કરી સાધુ પાસે તો ખોટું બોલાય નહીં આંખમાં આંસુ આવ્યા કીધું બાપજી ખોટું નથી બોલતો અઠ્ઠાણું લાખનું દેવું કર્યું છે મેં એક ઝૂંપડામાં રહેનારા માણસે ગાયો ને સાચવા કેટલું દેવું કર્યું દેવું છે આ સાધુ આ હા રહેનારો માણસ આવો અમીર અંબાણીને આવો વિચાર નહીં આવ્યો હોય ક્યારે એમણે જાણી લીધું ક્યાં તો દેવા નીચે દબાયેલો માણસ છે હશે મારા રામની જે ઈચ્છા પોતાના જૈન પરિવારમાં એમણે વાત કરી કે આવું થયું છે અને પછી તો શું જોવાનું બધું દેવું ચૂકવાઈ ગયું એમણે રામ રોટી આશ્રમ આજે પણ લગભગ હું માનું છું હજારોની સંખ્યામાં દરરોજ બધાને જમાડવાના રામ રોટી આશ્રમ ચલાવવાનું આપણા દેશના સાધુઓ બહુ સારું કામ કરે છે સારા સંત છે ભારતમાં છે ભારતમાં રહેશે જ્યાં સુધી વચનામૃતમાં મહારાજ એમ કહે કે આ પૃથ્વી વાંજણી નથી જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાન અથવા તો ભગવાન જેવા કોઈ ને કોઈ સંત આ પૃથ્વી પર અવશ્યપણે વિચરણ કરતા હોય હું બહુ નાનો હતો ત્યારથી આ બધું વાંચું જાણું નેમિસ્રણીમાં મેં ગયા કલ્યાણદેવજી મહારાજ વિશે સાંભળેલું જાણેલું જોયું ઘણું બધું વાંચ્યું વિડીયો પણ એમના થોડા એક બે જોયા આપણને એમ થાય આપણા દેશના સાધુઓ શું કામ નેમિસ્રણીના સંત હતા દશરથ મહારાજને ધેનુમતી ગંગાને કિનારે તપ કર્યું તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે એ પણ નેમીસારણની જગ્યા નેમીસારણ્ય શું છે તમને સમજાવું છું આ કોઈ હનીમૂનની જગ્યા નથી આ કોઈ હવા ખાવાની જગ્યા નથી આ કોઈ બહામસ કે હવાઈ આઈલેન્ડ નથી આપણા તીર્થો શું છે હમણાં ગુરુજીની બહુ સરસ અમે ગાડીમાં અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠાની કથા સાંભળતા હતા ગુરુજી કે કે જેને એકવાર હિમાલયની યાત્રા નથી કરીને એનું મનુષ્યનું જીવન નિરર્થક એકવાર યાત્રા નથી કરીને મનુષ્યનો જન્મ ખોટો ગયો આ તીર્થો કેવા છે એમાં પણ ગુરુજીની સાથે અમે ગયા આમ નેમિસરને બોલાય આનંદ આનંદ થઈ જાય આપણા શાસ્ત્રોમાં કથા છે બ્રહ્મર્ષિઓ ભગવાન પાસે ગયા પ્રાર્થના કરી પ્રભુ અમે તો તપ કરીને સાધના કરીને તમને રાજી કરી શકે આવનારો સમય બધા લોકો આટલું ભજન તપ કરી શકે ન કરી શકે ભવિષ્યમાં તો અમેરિકા સુધી સત્સંગ જવાનો છે ખુરચી ઉપર બેઠા બેઠા લોકો કથા સાંભળશે સોફા ઉપર પગ લાંબા કરીને લોકો કથા સાંભળશે બરાબર આઈપેડને ટેબ્લેટ લઈને કથા સાંભળશે એ લોકો માટે કંઈક સરળ થાય એવું કરો તમે આવી પ્રાર્થના આવી પ્રાર્થના ઋષિઓએ ભવિષ્યના લોકોની ચિંતા કરીને કરી અને તમે બધી મહેનત એમ જ ઘણા હરીબોલ કે સમય અમારે જરૂર નથી પણ આ તો દીકરા માટે કરવું પડે નથી કરતા એમણે કલ્યાણની ચિંતા કરી ભગવાન કે કેવી કૃપા કરીએ પ્રભુ નિમિષ સંસ્કૃત શબ્દ છે એટલે એક સેકન્ડ એક ક્ષણમાં ત્યાં થોડી મહેનત કરે થોડું તપ કરે થોડું ભજન કરે તો પણ એનું કલ્યાણ થાય એવી કૃપા કરો ભગવાન કે સારું પોતાના હાથમાં ચક્ર લીધું આ ચક્ર છોડું છું તમે આ ચક્રની પાછળ જાઓ આ ચક્ર જે જગ્યાએ અટકી જાય એ જગ્યા એવી પવિત્ર તમે માનજો કે તે જગ્યાએ એક નિમિષ એક સેકન્ડ પણ ભગવાનનું સ્મરણ ભજન કરશે એનું કલ્યાણ કરીશ એ ચક્ર છોડવામાં આવ્યું એ ચક્ર ફરતું ફરતું પૃથ્વીના એક જંગલમાં અથડાયું અટકી ગયું ત્યાં અથડાતાની સાથે બહુ મોટું સરોવર થયું પાણી નીકળ્યું એ ચક્ર અથડાવાને કારણે ત્યાં સરોવર બન્યું એનું નામ પડ્યું ચક્ર તીર્થ શું નામ પડ્યું ચક્ર તીર્થ અને એ સરોવરમાં ક્યારેય પાણી ખૂટતું નથી એની આ વાત ચાલે છે આવ્યું ને વાત કે ખૂબ સરસ સરોવર હતું શોભા અવર્ણનીય હતી આસપાસ વૃક્ષો અપાર હતા પંખીઓના મધુર કલરવથી વાતાવરણ અતિ દિવ્ય હતું ત્યાં ઋષિઓ તપ કરતા હતા પણ કોઈકને દેખાતા પણ નહોતા દિવ્ય રૂપે તપ કરતા હતા કેમ કે સાધનાની ભૂમિ છે ને એવી ભૂમિ છે આજે પણ એ નિમિષા નિમિષમાં કલ્યાણ કરનારું અરણ્ય એટલે જંગલ હોવાને કારણે એનું તીર્થનું નામ પડ્યું નેમિસારણ્ય અને પેલું ચક્ર ત્યાં અડેલું એટલે સરોવર જે વચ્ચે છે એનું નામ પડ્યું ચક્ર તીર્થ વચનામૃતમાં પણ મહારાજાની વાત કરીએ છીએ એ ભૂમિ ઉપર ભગવાન શ્રી હરિ પધાર્યા છે આ બધું જો જાણતા ન હોય તો ખબર ન પડે બાકી બધા તો બસ બે જ વસ્તુ યાદ રાખે છે ઇન્ડિયામાં જાય તો હે બોમ્બે માં જાય તો ઇન્ડિયા ગેટ એને ખબર હોય બરાબર ને કે દિલ્હીમાં ક્યાં છે મને ખબર તીર્થોમાં જઈએ મહિમાથી જઈએ તીર્થોના નિયમ પાળતા પાળતા જઈએ આપણને એમ થાય આપણો દેશ આપણી સંસ્કૃતિ જરૂર દુનિયાની સંસ્કૃતિ કરતા કંઈક જુદી છે આપણે ત્યાં ગાય પશુ નથી આપણે ત્યાં તુલસી ઝાડ નથી આપણે ત્યાં સાલગ્રામ એ પથ્થર નથી આપણે ત્યાં તીર્થો એ ગામ નથી ધામ છે ખબર છે આ પશુપતિનાથનું મંદિર હમણાં નેપાળમાં બહુ જ ચર્ચા ચાલે છે આવો જબરો ભૂકંપ કેવો જબરો રાજાનો રાજમહેલ પણ હચમચી ગયો છે સાંભળ્યું ને તમે રાજાનો રાજમહેલ પણ હચમચી ગયો છે રાજા પણ ઝૂંપડામાં રહેવા આવતો રહ્યો હતો ત્યાંનો નેપાળમાં રાજભવન રાજાનું મકાન પણ હચમચી ગયું તૂટી ગયું ખંડેર થઈ ગયું રાજા પણ એક દિવસ તો બાર નાઇટ હોલ ટેન્ટમાં તંબુ એને કર્યો આટલી ગંભીર રીતે આખું કાઠમંડુ બરાબર તૂટ્યું છે ભૂકંપને લીધે ભૂકંપ પણ એવો જ હતો પણ તેમ છતાં લોકોનું કેવું છે કે પશુપતિનાથ ભગવાનનું મંદિર રંચ માત્ર પણ વિચલિત નથી થયું હમણાં કોઈ તો મને કીધું આ એટલો મોટો ભૂકંપ હતો કે ભારત દેશ આખો દેશ એની સપાટીની સ્લાઇડ આઠ થી દસ ફૂટ આખો દેશ ખસી ગયો આખો દેશ પૃથ્વી આખી દસ ફૂટ ખસી ગઈ આટલો મોટો આંચકો આવ્યો બોલો તો એક મંદિર સલામત કહ્યું દોઢ વર્ષ પહેલા પેલું આખું આકાશ ફાટેલું બરાબર કેટલા ગામ પચીસ જેટલા ગામો તણાઈ ગયેલા કેટલા માણસો તો આંકડો જ નથી અને કેદારનાથનું મંદિર કેદારનાથનું મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે ભગત અજયભાઈ કેમ આપણે ન માની શકીએ ભગવાન પ્રગટ છે કેમ આપણે કહી ન શકીએ આપણા તીર્થો દિવ્ય છે આપણા તીર્થો કઈક દિવ્ય છે આખી દુનિયા જાણે છે બદ્રીનાથનું મંદિર આખું આઈસ કવર થઈ જાય એક દીવો સળગતો હોય અને મંદિર છ મહિના પછી ખોલવામાં આવે હમણાં જ ખુલ્યું અખાત્રીજના દિવસે દર અખાત્રીજે મંદિર ખુલે અને મંદિર ખોલતી વખતે કેટલી વાર મીડિયા વાળા વિદેશી માણસો આવીને અખતરો કર્યો બરફ ડોજરથી ખસેડવામાં આવે દરવાજો ખોલે ઘીનો દીવો જે સળગાયો છ મહિના પછી પણ દીવો સળગતો હોય ઘીનો દીવો છ મહિના પછી સળગે ખરો અને એ તો કેવી વસ્તુ છે આખું આઈસ કવર થઈ જાય ઓક્સિજન બંધ દીવો બંધ થઈ જાય એવું નથી આપણા શાસ્ત્રમાં લખ્યા છે ના જવાબો બધા એટલે મારે કેવું છે આપણા તીર્થો દિવ્ય છે ભગવાન શ્રીહરિય તીર્થોમાં જાય છે એટલા માટે ત્યાં કેટલાક સિદ્ધો કેટલાક સાધુઓ બરાબર કેટલાક સાધકો ત્યાં પડ્યા પડ્યા વર્ષોથી યુગોથી સાધના તપશ્ચર્યા કરે છે એને ફળ આપવાને માટે આત્યંતિક કલ્યાણ આપવા માટે આજના લોકો ત્યાં જાય બસ એક જ વસ્તુ ત્યાં ગંદુ હતું બસ આટલું જોઈને આવે બહુ ડરટી હતું એટલું જોઈને આવે ત્યાં સારું ખાવાનું નહોતું મળતું એટલું જોઈને આવે બસ ભારતની ભૂમિ કઈક દિવ્ય છે ભગવાન શ્રીહરી વિચરણ કરતા કરતા નિમિત્રણીમાં પહોંચ્યા ત્યાં બધા સંતો યજ્ઞ કરે છે તપરૂપી યજ્ઞ કરે છે ગીતાજીમાં ચોથા અધ્યાયના અઠ્યાવીસ માં શ્લોકમાં चार प्रकारना यज्ञનું વર્ણન છે દ્રવ્યયજ્ઞહ તપોયજ્ઞહ યોગયજ્ઞાસ્ તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાસ્ચ યતયઃ સંશિત વ્રતહ તીક્ષણ તપ કરનારા કઠોર વ્રત ધારી દરેક માણસ એટલે મક્કમ મનના દરેક માણસ આ ચારમાંથી એકાદ यज्ञ કરતા હોય દ્રવ્યયજ્ઞ દ્રવ્ય એટલે પૈસા પૈસા દ્વારા કોઈકની સેવા કરવી યજ્ઞ એટલે સેક્રિફાઈસ અંગ્રેજીમાં થાય સમર્પણ પાઠશાળા બનાવી ધર્મશાળા બનાવી પરબ બનાવી બરાબર સ્કૂલ બનાવી આ બધું જે પરોપકારના કાર્યો કરે એ દ્રવ્ય યજ્ઞ છે તપ યજ્ઞ તપ યજ્ઞ એટલે જેમાં શરીરને કષ્ટ પડે ધર્મનિયમ પાળવા આ તપયજ્ઞ છે સાધના કરવી આ તપયજ્ઞ છે સેવા કરવી આ તપ યજ્ઞ છે હમણાં નેપાળમાં ભૂકંપમાં ઘણા બધા માણસો કેટલા બધા માણસો આપણા પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી વડતાલ મંદિર દ્વારા પણ ખૂબ સારી સેવા થઈ રહી છે એટલે આપણે જાહેરાત કરી હતી અમેરિકામાંથી પણ ખૂબ સારા ભક્તોએ ઘણી સારી સેવા મોકલી છે બધી જ તમારી સેવા ત્યાં પહોંચી જવાની છે ફૂડ પેકેટ બ્લેન્કેટ એ બધી વસ્તુ તો ખરી પણ માણસોની ટીમ પણ ગુરુજીએ મોકલી છે વિદેશવાળા ભક્તો પૈસા આપી શકે તો કોઈક ભક્તો ભલે પૈસા ન આપતા હોય પણ શરીરથી ત્યાં ઊભા છે યજ્ઞ છે સેક્રિફાઈસ છે તપ હમણાં એકસો ને પાંચ વર્ષની ઉંમરનો એક માણસ આઠ દિવસ પછી આઠ દિવસ પછી એકસો ને પાંચ વર્ષની ઉંમરનો માણસ એ કાટમાળમાંથી અંદરથી જીવતો નીકળો અંદરથી આવી તો કેટલી જાન બચી છે કેટલી જાન આ તપ યજ્ઞ છે ને એ કાટમાળ પડ્યો હોય સ્લેપો પડ્યા હોય એની અંદરથી કેવી રીતે માણસને શોધવાના એને કેવી રીતે બચાવીને કાઢવાના આ બહુ મોટી મહેનત છે ને તપ યજ્ઞ છે યોગ યજ્ઞ પ્રાણાયામ અભ્યાસ બધો કરવો શરીરને નિયમિત કરવું શરીરની ક્રિયાઓને નિયમિત કરવી આ યોગ યજ્ઞ છે અને ચોથો યજ્ઞ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ રૂપી જ્ઞાન યજ્ઞ આ ચાર યજ્ઞ છે બીજા ઘણા બધા યજ્ઞ છે ભગવાન શ્રીહરિ ત્યાં જોઈ રહ્યા છે કેટલા બધા દિવ્ય રૂપમાં સિદ્ધો બેઠા છે યુગોથી વર્ષોથી સાધનાઓ કરે છે બધાને દેખાતા નથી પણ તેમ છતાંય દિવ્ય રૂપે ભગવાન શ્રીના ચરિત્ર અને નામને સ્મરણ કરે છે વિશ્વાસ છે એક દિવસ તો પ્રભુ આપણને મળશે બસ મિલ તેરી પ્રભુ આપ કહી વિશ્વાસ છે તે ઋષિ મુનિઓને શ્રીહરિએ દેખ્યા ભગવાન શ્રીહરીએ જોયું તેથી બધા જ પાસે દોડી આવ્યા ભગવાન શ્રીહરી ત્યાં ગયા ભગવાન તો દિવ્ય છે ને દિવ્ય રૂપે ઋષિ હૃદયમાં ભગવાને પ્રવેશ કરી સંકેત કરાવ્યો સો ઋષિ હરિકુ દેખ કે सब ही आए धाय से हरि को ही आए धाय परे आई कर चरण में हरि तेहिली ते ने उठा हरि तेहिल उठाय दिव्य रूपे भगवाने प्रवेश करीने संकेत करियो તમે જેના માટે જેને મળવા માટે જે તત્વને પામવા માટે સાધના કરો છો એ તત્વ તમારી સામે આવી ગયું છે બસ પૂજા સેવા હું બસ તમે જે સાધના કરતા હતા તમારી શક્તિ પ્રમાણે તમારી બુદ્ધિ પ્રમાણે તમારી સાધનામાં કોઈની વિધિવત સાધના હતી કોઈની ઓછી વિધિવાળી સાધના હતી પચાસ જણા પાંચસો માણસ હજાર માણસ તપ કરતા હોય તો કોઈકનું વધારે હોય કોઈકનું ઓછું હોય એવું તો બની જ શકે ને કોઈકની વર્ષોની સાધના હોય કોઈકની ઓછા વર્ષોની સાધના હોય ભગવાન એટલે દયાળુ છે ભગવાન જ્યારે કૃપા કરે છે ને ત્યારે લાયકાત નથી જોતા લાયકાત જોયા વિના પાત્ર કુપાત્ર જોયા વિના ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રહે ઋષિ મુનિયો સંકેત કર્યો જેને પામવા માટે જેને મળવા માટે તમે તપ સાધના કરો છો એ હું આવી ગયો છું આંખ ખોલી ત્યાં તો દિવ્ય રૂપે ભગવાન શ્રીહરીના દર્શન કર્યા બધા દોડ્યા દોડીને ભગવાન શ્રીહરીને મળ્યા મિલેવું સબકુત કરે મિલેવું હેત કર

હવે અમને આપની સાથે જ લઈ લો આપને પ્રસન્ન કરવાને માટે જ અમે અહીંયા નિરંતર તપ કરી રહ્યા છીએ આપને પ્રસન્ન કરવા તપ કરતા કરતા અમારે અનંત યુગ વીતી ગયા હવે આપ જેમ કહો તેમ અમે કરીએ આવા પ્યારા પ્રભુના દર્શન થતાની સાથે એ સાધુ સંતો બસ એક જ વિનંતી કરવા લાગ્યા પ્રભુ તમારી સાથે રાખો એ દાસ તમારા દાસનો મુને રાખો નાથ હજુ રાખો નાથ હજુ પ્રેમાનંદની વેન તે સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું પ્રભુ તમારા ચરણોમાં રાખો તમારી સાથે રાખો તેરે દ્વાર પર્યો ગુણ ગાવ સતાનંદ સ્વામીએ પણ વરદાન એ જ માગ્યું પ્રભુ તમારી સાથે રાખો બસ તમારા દર્શન કરું અને તમારા ચરિત્રનું ગાન કરું એના સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી એટલે મહારાજે બધાને સાથે રાખ્યા ને આપણે કદાચ પહેલેથી જ માગી લીધું હશે કે મહારાજ મજા છે દૂર રહેવામાં પહેલેથી માગી લીધું હશે એટલે ભગવાને દૂર રાખ્યા થોડા અમે હમણાં વિચરણમાં ગયા ને નામ આજે જેમનો જન્મદિવસ છે પ્રવીણભાઈ યોર્કવાળા બહુ ભગત આજે એમનો જન્મદિવસ છે આજે મહારાજનો ઠાકોરજીનો બધોનો થાળ પણ એમના તરફથી છે એટલે એમના ઘરે ગયા એટલા બધા ભાવ વિભોર થયા ઠાકોરજી માટે શું શું બે ત્રણ ચાર પાંચ પ્રકારની વાનગીઓ બનાવેલી ઠાકોરજીને ધરાવી આનંદ આનંદ થઈ ગયો એને કે આજે સંતો આવ્યા ઠાકોરજી આવ્યા પછી મને શું કે ખબર મને કે સ્વામી હું દરરોજ વિચાર કરું શું વિચાર કરો ભગત કે આ લોયા ધામમાં રહેનારા સંતો કેટલા ભાગ્યશાળી કહેવાય મેં કીધું એમ હા સ્વામી આવા ઘનશ્યામ મહારાજ અને એ મહારાજને ભેટવા મળે એ મહારાજની સેવા કરવા મળે એ મહારાજના અખંડ દર્શન મળે કેટલા ભાગ્યશાળી મેં હસતા હસતા કીધું પ્રવીણભાઈ તમે આવતા રહો તમે ભાગ્યશાળી વાત ક્યાં મને કે સ્વામી અમારે પાછળ હોય ને પકડનારા એમ કઈ થોડું છૂટે કથા સાંભળે છે ને યાદ કરીએ આપણે ભીખુ દાદા તમારું મંતવ્ય બોલ્યા ને તમે આ વૈરાગ્ય છે ને સંસારના બંધન કાપવા માટે વૈરાગ્ય છે ને એ શસ્ત્રનું કામ કરે છે નાંતો નચાદિર નચસં પ્રતિષ્ઠા અશ્વત થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના પંદરમાં અધ્યાયમાં એમ કહે આ સંસાર રૂપી વૃક્ષ એવું વિચિત્ર છે એવું વિચિત્ર છે ગજબની વાતો કરી છે આ સંસાર કેવો છે ને અને બધી વાત બંધ બેસતી જગતના બધા જાડેવા હોય ને મૂળ નીચે હોય અને ડાળખા ઉપર હોય પણ આ સંસારનું ઝાડ અવળું છે કેવું લાગ્યું તમને સાચી ખોટી આ જગતના ઝાડના તો એક જ રંગ હોય કે બે રંગ હોય કે ત્રણ રંગ હોય બરાબર પણ આ ઝાડ તો એવું છે કે એનું કયું રૂપ કયું જ ન શકાય અત્યારે લીલું દેખાતું થોડી વાર પછી પાછું જગતના ઝાડ તો રંગ બદલે પણ ક્યારે સિઝન આવે આ સંસાર રૂપી ઝાડનું રૂપ કયું કેવું એનો રંગ કયો કેવો એ કહી શકાય એવું નથી પણ છે ખરું મસ્પ ને નાંદોર આનો અંત પણ નથી આદિ પણ નથી આવું અનંત વર્ષોથી જ કરે છે ઉગ્યા જ કરે છે વધ્યા જ કરે છે વધ્યા જ કરે છે આવું આ ઝાડ છે પેલી વડવાઈ આગળ ચાલ્યા કરે ને કબીર વડમાં જોયું છે ને કેટલા કિલોમીટરોમાં ફેલાઈ ગઈ છે વડવાઈ એમ સંસારના સાડ અને કેવી વડવાયો તમે જોયું એકલો હોય બાવીસ વર્ષનો હા રૂમમાં બેઠો બેઠો બાવીસ કલાક સુધી વાંચતો હોય એ ડોક્ટર થાય તૈયાર થાય અને પરણી જાય બે ત્રણ આગળ નથી વધારવા આપડે બરાબર જેને ઓળખતો ન હોય એ દીકરો મોટો થાય પાછળ વેવાય થાય વેવાય એટલે બોનસમાં બધી વસ્તુ એકની સાથે એક ફ્રી વેવાયની જોડે વેવાણ તો ફ્રી જ મળે પાછા સંસારનું ઝાડું કેવું ખોચવાતું છે તમે જુઓ જમાયને હે અસંગ શસ્ત્રેણ દ્રઢેણ ચિત્તવા આ સંસારરૂપી વૃક્ષને આ સંસારરૂપી બંધનને કાપવા માટે અસંગ એટલે કે વૈરાગ્ય અનાશક્તિ જેવું બીજું કોઈ શસ્ત્ર નથી બીજું કોઈ સાધન નથી હા તમે સંસારમાં રહો એનો વાંધો નહીં પણ આ કથા સાંભળ્યા પછી એટલું તો શીખીએ આપણે કે ગમે ત્યાં બંધાઈએ નહીં શાસ્ત્રમાં લખ્યું એક પુરુષ એક સ્ત્રીમાં બંધાય છે તે શાસ્ત્ર માફ કરે છે શાસ્ત્રની મર્યાદાઓ છે પણ આજના રેઢિયાર ઢોર જેવા જીવન લોકોના થતા જાય છે જો છો ને એક પણ વાતમાં મર્યાદા રહી નથી હવે ધર્મ ભક્તિ અને જ્ઞાનમાં આપણને થોડી થોડી ગમ છે ધર્મ એટલે શું સવારે જાગી નાવું બરાબર કોઈ નાયા વગર ખાવા બેસે આપણને ન ગમે હરિભગત છે આટલું તો આપણે સમજીએ ધર્મમાં તો ભક્તિમાં આપણે સમજીએ કે મને કમ અને પાંચ પચીસ માળા કરી લઈએ આપણે ભગવાનની હરિભગતના ઘરે જન્મ થયો ઘણીવાર માતા પિતા માથે હથોડી લઈને બેઠા હોય માળા ન કરે જમવા ન આપે એટલે એ સમજીએ છીએ ભક્તિમાં જ્ઞાનમાં પણ થોડી થોડી ગમ પડે છે સંતો આવે તો પગે લાગીએ કેમ ખબર છે આ સંત છે જ્ઞાન છે સાધુનું સંત આય તો ઉપર બેસે સંત તો આપણે નીચે બેસીએ કેમ ખબર છે સાધુ સાધુ છે એની બાજુમાં ન બેસાય નીચે બેસાય આ જ્ઞાન છે પણ હવે તમને સવાલ પૂછવું વૈરાગ્યમાં આપણને ગમ પડે ખરી થોડી ઘણી અઘરામાં અઘરો આ વિષય છે અને આ વિષયમાં જયારે ગમ પડવા મળશે ત્યારે તમે ગઈકાલે આવ્યા ને એટલે અમે વિચરણ કરીને આવ્યા એટલે દાદા બંને ભેગા થયા મેં કીધું દાદા તમારા જેવા દાદા અમેરિકામાં ક્યાંય નથી મને કે ના ના સ્વામી મહારાજ જેવા મહારાજ જેવા તો નથી જ પણ તમારા નથી મને કે ના હોય સ્વામી ઘનશ્યામ દાદા ના હોય મેં કીધું જો તમારા હોય તો બધા લોયાધામમાં ના આવતા રે છોડી છોડી દાદાઓ તો ઘણા બધા છે શ્રીજી સ્વામી હતા શ્રીજી સ્વામી કે બધા સોફા તોડે જ ખાલી દાદા અને હોય તો આવતા જ રે ને અહીંયા સંસારના બંધનને છોડવા કાપવા સેલા નથી એટલા માટે આ કથા એમાં પણ નીલકંઠ વર્ણિની કથા પ્રભુના વન વિચરણની કથા એટલી દિવ્ય કથા છે બહુ સરસ કોઈ લખ્યું છે અંગ્રેજીના લેખકે બહુ સરસ લખ્યું જો સાંભળો હ્યુમન બિંગ્સ આર વેરી સ્ટ્રેન્જ બિકોઝ ધે હેવ ઈગો ઓફ નોલેજ દે હેવ ઇગો ઓફ ધેર નોલેજ

આજે ગજબની વાત વાંચી ગજબની વાત મરવા માટે તો થોડું ઝેર પીવું પડે પણ જીવવા માટે એટલું બધું પીવું પડે છે ને આ સમજાય જ નહીં કોઈને પાછું એવું લખ્યું પાછળ પાછા શું લખ્યું છે આ સમજાવવું અઘરું છે મરવા માટે તો થોડું ઝેર પીવું પડે આશિત ભગત તો પતી જાય કામ બરાબર પણ જીવવા માટે એટલું બધું ઝેર પીવું પડે છે ને પાછું લખ્યું આ સમજાય જ નહીં વાત હાચીક ખોટી અને સમજાય તો વૈરાગ થઈ ગયો આનું જ નામ વૈરાગ દાદા કયો વૈરાગ સોક્રેટીઝ જ્યારે ઝેરનો કટોરો હાથમાં લઈ બહુ આ પ્રસંગ જાણવા જેવો પીતો તો ઝેર એના બધા શિષ્યો એટલું બધું રડતા હતા ઝેરનો કટોરો હાથમાં લઈ સોક્રેટીઝ એના શિષ્યોને કહેતો હતો કે તમે રડો નહીં આ વાત સમજવા જેવી છે તમારા જીવનમાં મૃત્યુ તો આવવાનું જ છે આજે નહીં તો કાલે એ હસો ગામમાં સીમમાં કે કૃષિમાં આજે કે કાલે બરાબર અંદર કે બહાર એક દિવસ તો આવવાનું જ છે પણ હું સાંભળો આ જગતનું મહાન ટ્રુથ ડેથ હું તમને સમજાવું છું પ્રેક્ટિકલી સાંભળો આવું મૃત્યુ તમારી સામે આવે તો માનજો તમારું જીવન સફળ છે ઝેરનો કટોરો હાથમાં લઈ પીતો જાય લોકોને છાના રાખતો જાય સમજાવતો જાય સોક્રેટીઝની એથેન્સની સૌથી છેલ્લી જે ઉપદેશની વાત છે ને આપણને એમ થાય વૈરાગ્ય આનું નામ આ વાત સમજાય જાય ને જીવવા માટે બહુ ઝેર પીવું પડે નથી લાગતું કેટલું પીવું પડે છે કઈ બહુ સરસ લખ્યું છે સ્વર્ગ મેં સબકુચ હે લેકિન મોત નહીં સ્વર્ગ મેં સબકુછ હે લેકિન મોત નહીં ગીતા મેં સબકુછ હે લેકિન જૂઠ નહીં લેકિન ઇતના તો કહુંગા જહા મે સબક હે શકુન નહીં ભલું થાય એવું આ જગતમાં તો દેખાતું જ નથી જોયા પછી બગડે છે જહા મેં સબકુછ હે લેકિન શકુન નહી શકુન તો આ મહારાજમાં છે બાકી તો આ જગતના ચહેરા જોયા પછી ઉલટાનું દુઃખ વધી જાય છે એવું નથી લાગતું એવું જ છે સાચું આજ છે પણ એ સમજાવું લખનારને કદાચ નહીં સમજાતું હોય કેવા પીવડા ઘનશ્યા મહારાજ છે ને આપણા જો દર્શન કરે તો એ વાત સમજાય જવી છે એક છેલ્લી વાત કરી દો બહુ સરસ છે આ સાધુઓ બધા તપ કરતા હતા એને મળીને મહારાજને બહુ આનંદ થયો બહુ આનંદ થયો સંતોએ બસ એક જ પ્રાર્થના કરી નિષ્કામ ભાવ પ્રભુ બીજી કોઈ ઈચ્છા નથી તમારી સાથે રાખો તમારા ચરણોમાં રાખો એના માટે તમે તપ કરીએ છીએ આનું નામ વૈરાગ્ય બીજી કોઈ આસક્તિ નહીં બીજો કોઈ રાગ નહીં એક સરસ વાત ઘણા દિવસથી કેવી છે પણ રહી જાય નીકળી જાય આજે કહી દઉં વડોદરામાં ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી ચાર સદગુરુઓ ભેગા થયા સંપ્રદાયની બહુ પ્રસિદ્ધ ઘટના છે વડોદરા એ સમયનું મોટું શહેર ગાયકવાડનું રાજ્ય હતું અને મોટા શહેરમાં મોટા સંતો એવા હરિભક્તોને આનંદ પણ મોટો થાય પણ નિષ્કુળાંત સ્વામીનો વૈરાગ્ય એવો બધા સંતો બંધાયેલા હતા સારી રસોઈ હરિભક્તો આપવા આવે તો પણ ના પાડે એમાં એક દિવસ સંતો એકાદશી હતી બધા સદગુરુને ઉપવાસ હરિભક્તોએ ખૂબ આગ્રહ કર્યો બીજે દિવસે સ્વામી કંઈક તો છેવટે બરફી એ સમયમાં બરફી હરિભક્તો તૈયાર લાવતા દૂધમાં બનાવેલી બરફીના પડિયા હરિભક્તો લાવ્યા સંતોએ રસોઈ તો ન લીધી ત્યારે એટલે ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીએ સુકાનંદ સ્વામીએ આ બધા સદ્ગુરુ સંતોએ બરફીના પડિયા લીધા એમાંથી પાંચ બરફીના પડિયા ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ એક સાધુને કહ્યું કે જાઓ આ પડિયા નિષ્કુળાનંદ સ્વામીના આસન ઉપર મૂકી આવો સવારે સ્વામી પારણા કરે ને તો કામ લાગે સવારે સ્વામીએ સ્નાન કર્યું સ્નાન કરીને સ્વામી પૂજા કરીને ઊભા થયા સ્વામીના સેવક મોરાર ચરણ કરીને સાધુ હતા એ સ્વામી પાસે પડિયા મૂકી ને ગયા પડિયા ઢાકેલા હતા એટલે સ્વામી કીધું સાધુ આમાં શું છે ત્યારે સાધુએ પડિયા ખોલ્યા અને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીએ આ તમારા પારણા માટે બરફીના પડિયા મોકલ્યા છે હવે નિષ્કુળાનંદ સ્વામી મૂંઝાણા હરિભગતે મોકલ્યા હોત તો તો ગા કરી દેવાય કોણે મોકલ્યા છે એટલે નિષ્કુળાંત સ્વામી ઊભા થયા ઊભા થઈને સીધા આવ્યા કૌશલ ભગત સાંભળજો હા આપણને કામ લાગી એવી વાત છે ઊભા થઈને સીધા આવ્યા અને ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુ સંતો બેઠા ત્યાં દંડવત કરવા લાગ્યા સ્વામી ઊભા થઈને ભેટ્યા સાધુરામ કેમ આટલા બધા દંડવત કરો છો આજે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડ્યા સ્વામી એક વાર્તા કેવી છે તમને ક્યો ને સાધુ નિષ્કુળાન એ વાર્તા શરૂ કરી કે સ્વામી એક ડોસી હતી અને ડોસી બહુ મહેનતું હતી રોડવાળી નાખે રસ્તા સાફ રાખે જ્યાં ત્યાં છાણ પડ્યું હોય ઉપાડી લે એ ડોસીને આવું કામ કરતી જોઈ ગામનો રાજકુંવર ત્યાંથી નીકળેલો અને એ રાજકુંવરનો બહુ રાજીપો થઈ ગયો એણે કીધું ડોસી ડોસી તારે કોઈ પણ મારા યોગ્ય કામ હોય તો કહેજે મને આવી રીતે રાજાના કુંવરે ડોસીને કીધું અને ડોસીને આ વાતનો કેફ બહુ હતો કે કુંવર રાજાનો કુંવર એ ડોસીને એમ કે મારા જેવું કંઈ કામ હોય તો કે જે એટલે બે દિવસ પછી એ ડોસી ઘરમાં રસોઈ કરે અને એની ઝૂંપડીમાં એક કૂતરી પેઠી ડોસીને પેલી વાત યાદ આવી કે કુંવરે મને કીધું હતું મારા જેવું કંઈ કામ હોય તો કે જે ડોસી તો દોડતી દોડતી સીધી રાજઘરમાં પહોંચી કુંવર સાહેબને મળી અને કુંવર સાહેબ કે બોલો બોલો માજી શું કામ છે મારા જેવું અરે એ કેવા જ આવી છું મારી ઝૂપડીમાં કુતરી પહી ગઈ છે કુંવર પણ એવા બળિયા કુંવરે હુકમ કર્યો બે તોપ મગાવો કેટલી સૈનિકોને હુકમ કર્યો જાઓ કૂતરીને કુતરીને કાઢો બહાર સૈનિકો પણ કુંવરનો હુકમ બે તોપ પાંચ પચાસની ની આખી પલટન સૈનિકો ડોસી આગળ ને આ બધા પાછળ માજી બતાવો દૂર થી માજી કીધું આ હમે દેખાય ઝૂંપડી હા એમાં કુતરી છે ઉભારો માજી બેય બાજુથી થી તોપ દાગી ધડાક મારી થોડી વાર થઈ માજી કે શું થયું ગઈ કુતરી હવે માજી કે ઝૂપડી તો ઝૂપડી ગઈ મારી માતલી તો માતલી ગઈ મારી ખાતલી તો ખાતલી દવાની માતલી બધું ગયું માજી આમાં તો અને માજી માથું પછાડીને રડે કૂતરી તો ગઈ પણ બધું ગોપાળાન સ્વામી સુકાનંદ સ્વામી બધા સંતો એટલા ખડખડાટ હસવા લાગ્યા સ્વામી પૂછ્યું સાધુ શું માંગો છો આ વાત કરીને તમને રાજી કરો સ્વામી સાંભળો પેલો રાજાનો કુંવર હતો ને એમ શ્રીજી મહારાજ રાજા અને એના કુંવર તમે બધા આ મોટા મોટા સાધુ ગોપાળાન સ્વામી તમે બધા એના કુંવર છો અને સ્વામી પેલી ડોસી હતી ને ગરીબ અભાગણી એ ડોસી જેવો જીવ હું હું ઈ ડોસી જેવો અને તમે બધા રાજાના કુંવર જેવા તમારો રાજીપો મારા ઉપર છે હું તપ કરું ભજન કરું એટલે તમે રાજી થાવ વારે વારે કહો કે મારા જેવું કઈ કામકાજ હોય તો અને સ્વામી પેલી ડોસીની ઝૂંપડીમાં જેમ કૂતરી પહેરી ગઈ એવી રીતે મારા પેટમાં ગઈકાલ એકાદશીનો ઉપવાસ છે એટલે ભૂખરૂપી કૂતરી અંદર પેઠી છે આ મારા પેટમાં બેઠેલી ભૂખરૂપી કૂતરીને કાઢવા માટે તમે આજે પાંચ તોપ મોકલી છે કેટલી પેલા કુંવરે તો બે જ મોકલી હતી આ તમે કેટલી મોકલી છે હવે ભૂખરૂપી કૂતરી તો જશે પણ જોડે જોડે મારો વૈરાગ જશે જોડે જોડે મારું તપ જશે જોડે જોડે મારું સંયમ જતો રહેશે અરે સ્વામી માંડ માંડ આખી જિંદગીની મહેનત કરીને થોડું ઘણું ભેગું કર્યું છે એ બધું ઉડીને જતું રહેશે તો પછી બાપજી મારે આમાં સારું થશે ખરાબ થશે ગોપાળ સ્વામી સમજી ગયા કે આ સાધુ શું કહેવા માગે છે કે સ્વામી આ પાંચ પડિયા બરફીના આ પાંચ તોપુ છે એ તોપો તો શું કરશે મારી ભૂખ તો કાઢશે ભૂખરૂપી કૂતરીને કાઢી નાખશે પણ જોડે જોડે મારો વૈરાગ મારો ત્યાગ મારો સંયમ મારું તપ આ બધું નાશ કરી નાખશે ગોપાળાન સ્વામી રાજી થયા કે સાધુ તમે તો વૈરાગ્યની મૂર્તિ છો માટે જાઓ જાઓ એ પડિયા રહેવા દેજો તમારી મેળે રોટલા કરીને ખાજો અમે રાજી છીએ ત્યારે નિષ્કુળાના સ્વામી ઊભા થયા પણ મારે કહેવાનું એ કેવો કેવો વૈરાગ્ય હતો બોલો પાંચ બરફીના પડ્યા આવ્યા તો શું કીધું સ્વામીએ હે અને આપણે સામે આવ્યા હોય તો આપણે તો બની જઈએ પછી બરફીના ભૂકે ભૂકા વૈરાગ્ય શું છે જોયું તમે મહારાજ અને મહારાજના સદગુરુ સંતો આવી રીતે જીવન જીવનારા હતા ખૂબ સુંદર પ્રસંગ છે થોડો પ્રસંગ ચાલુ છે આપણે પૂરો કરી લઈએ બે બે પાંચ લાઈન પ્રાર્થના કરવા લાગ્યા હે પ્યારા આપના આ વખતના અપાર ચરિત્ર જોવાનો અમારા મનમાં ઘણો ઉત્સાહ છે અમે ઉમંગથી આપની પાસે એવું માગીએ છીએ આપ અમને અખંડ આપની પાસે રાખો આપની સાથે ફરવાનો અમને માંડ લાગ આવ્યો છે આપ કહેશો એવો ત્યાગ પાડીશું આપની મરજી હશે તેને અનુસરીને અમે વચન બોલીશું આવું કહીને તે બધા ઋષિમુનિઓએ અત્યંત મીઠી પાકી કેરીઓ લાવીને શ્રીને અર્પણ કરી શ્રીહરિએ હેતથી તે કેરીઓ લીધી પરમ પરમદયાળુ વર્ણીએ તે વખતે જ દેવ બાલમુકુંદને નિવેદનના રૂપમાં ધરાવી અને પછી પોતે જમવા લાગ્યા દરેક ઋષિ પાંચ પાંચ કેરી લાવ્યા હતા તે બધી કેરી શ્રીહરી જમી ગયા વીસ ચોપાઈ પૂરી થઈ બોલો ઘનશ્યામ મહારાજની